ગીતાબેન રાઠવા, છોટા ઉદેપુર લોકસભા સાંસદ. આજે ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે સંકલ્પ લઉં છું કે હું જ્યારે પણ બહાર જઈશ તો માસ્ક પહેરીને જ જઈશ, અને જ્યારે પણ બહાર જાઉં તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીશ અને કરાવીશ, અને વારંવાર સાબુથી હાથ ધોઈશ. નમસ્કાર. આજે ગુજરાતના સ્થાપના દિને હું 3 સંકલ્પ કરું છું. હું માસ્ક પહેર્યા વગર બહાર નીકળીશ નહીં, હું સોશિયલ ડિસ્ટન્સ જાળવીશ અને 2 ગજ દૂરીનું સૂત્ર યાદ રાખીશ. હું દિવસમાં વારંવાર સાબુથી હાથ ધોઈશ અને તેને સેનિટાઈઝ કરીશ. નમસ્કાર. ગુજરાત સ્થાપના દિવસે હું 3 સંકલ્પ લઉં છું. 1. હું હંમેશા માસ્ક પહેરીશ. 2. હું સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીશ અને 2 ગજ દૂરીના નિયમનું પાલન કરીશ. 3. હું હંમેશા મારા હાથ સાબુથી ધોઈશ અને વારંવાર સેનિટાઈઝ કરીશ. જય હિન્દ, જય ગરવી ગુજરાત. ગુજરાત સ્થાપના દિવસે હું 3 સંકલ્પ લઉં છું. હું માસ્ક પહેર્યા વગર બહાર નીકળીશ નહીં. હું સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીશ અને 2 મીટરનું અંતર રાખવાની વાત ભૂલીશ નહીં. હું દિવસમાં વારંવાર સાબુથી હાથ ધોઈશ અને સેનેટાઈઝ કરીશ. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ. ભારતીબેન તળી, નર્મદા જિલ્લો. આજે 1 મે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે હું મારા ગુજરાતના દરેકે દરેક ભાઈઓ બહેનોને મારી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આપણા ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબની પ્રેરણાથી આજે હું પ્રતિજ્ઞા કરું છું કે મારા ઘરમાં તેમજ આજુબાજુ સોશિયલ ડિસ્ટન્સના નિયમનું પાલન કરીશ અને કરાવીશ, અને ઘરમાં વારંવાર હાથ ધોઈશું અને ધોવડાવીશું અને સેનિટાઈઝ કરીશું, અને ઘરથી બહાર નીકળતી સમયે માસ્ક બાંધીને જ નીકળીશું. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય.